हेलो दीकराओ, गुड मॉर्निंग, जय श्री कृष्ण। चलो राजू सर, आप सबनु हार्दिक स्वागत करू छु। दीकरा, लास्ट लेक्चर नी अंदर आपणे જોઈ ગયા હતા બીટા વિલોપન પ્રક્રિયા કે જે સેટ જેફના નિયમ અનુસાર ડિહાઇડ્રોહેલોજિનેશન ની પ્રક્રિયા દ્વારા એવી નિપજ મળે, મુખ્ય નિપજ મળે, જો એક કરતા વધારે વિલોપિત નિપજ શક્ય હોય, એટલે કે એવા આલ્કાઇલ હેલાઇડ્સ કે જેની અંદર એક કરતા વધારે બીટા કાર્બન હોય, તો ત્યારે ડિહાઇડ્રોહેલોજિનેશન ની પ્રક્રિયા એટલે કે બીટા વિલોપન પ્રક્રિયા દ્વારા મળતી નિપજો આલ્કિન નિપજના મિશ્રણમાં એવી નિપજ વધુ પ્રમાણમાં મળે કે જેમાં દ્વિબંધની આજુબાજુ આલ્કાઇલ સમૂહની સંખ્યા વધારે હોય, જેને આપણે સેટ જેફનો નિયમ કહીએ છીએ। પરંતુ ક્યારેક એવી પણ વિચિત્ર પ્રોડક્ટ મળતી હોય છે કે જે આપણા એક્સપેક્ટેશન કરતાં કંઈક અલગ હોય છે, અને એનું મુખ્ય કારણ છે તેની અંદર ઉત્પન્ન થતા કાર્બોકેટાયનનું રીએરેન્જમેન્ટ, જે આપણી ટેક્સ્ટબુકની અંદર એના વિશે કોઈ ઉલ્લેખ નથી કરેલો, પરંતુ કોમ્પિટિટિવ એક્ઝામ્સ એટલે કે જેડબલી અને નીટની અંદર આવા પ્રકારના એક્ઝામ્પલ્સ વારંવાર પૂછાય છે। તો દીકરાઓ, આજના લેક્ચરની અંદર એ કાર્બોકેટાયનમાં જોવા મળતી પુનઃરચનાને આધારે ઉદાહરણો લઈએ અને કેવી રીતે નિપજ મળશે, કેવી રીતે કાર્બોકેટાયનનું પુનઃરચના એટલે કે રીએરેન્જમેન્ટ થશે તેના એક્ઝામ્પલ્સ આપની સમક્ષ રાખીશ, અને કઈ રીતે રીએરેન્જમેન્ટ થશે એની પણ ચર્ચા કરશું। આ ટોપિક સાંભળજો ખાસ, જેડબલી અને નીટ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે। ચાલો દીકરાઓ, સૌથી પહેલા શરૂઆત કરી, આપની સમક્ષ એક એક્ઝામ્પલ રાખેલ છે, 2-ક્લોરો-3-મિથાઇલ-બ્યુટેન। હવે આપ જોશો તો પહેલો, બીજો, ત્રીજો અને ચોથો કાર્બન આલ્કોહોલિક KOHની હાજરીમાં જ્યારે વિલોપન પ્રક્રિયા કરવામાં આવે ત્યારે -KCl અને -H2O બને, જેમની અંદર આલ્ફા કાર્બનની વાત કરીએ તો આ છે આલ્ફા કાર્બન અને આ બે બીટા કાર્બન। હવે જો પ્રથમ નંબરનો કાર્બન બીટા કાર્બન તરીકે વર્તે તો આપણને કઈ નિપજ મળે, તો બીટા વિલોપનની પ્રક્રિયાથી અહીંયાથી Cl, અહીંયાથી એક H, અને નિપજ મળશે CH3 સિંગલ બોન્ડ CCH3CH સિંગલ બોન્ડ CH ડબલ બોન્ડ CH2 3 મિથાઇલ બ્યુટ વનિન, જે ગૌણ નિપજ થશે। જ્યારે બીજી એક નિપજ મળશે, જો આ બીટા કાર્બનનું હાઇડ્રોજન દૂર થાય અને આ આલ્ફા કાર્બનનું હેલોજન દૂર થાય ક્લોરિન, તો નિપજ મળશે CH3 સિંગલ બોન્ડ CCH3 ડબલ બોન્ડ CH સિંગલ બોન્ડ CH3। આ મુખ્ય નિપજ છે દીકરાઓ, આમ નિપજ મુખ્ય મળે છે, આપણે ડાયરેક્ટલી એલિમિનેટ કરી નાખીએ છીએ। રિયાલિટી કંઈક એવી છે કે જો આ પ્રક્રિયામાં કાર્બોકેટાયન રચાય તો દીકરાઓ આપણે ટ્રાય કરીએ કાર્બોકેટાયન રચીને જોઈ લઈએ। માનો કે અહીંયાથી Cl દૂર થાય છે, ઇલેક્ટ્રોન લઈને દૂર થાય છે અને આ કાર્બન ઉપર પ્લસ ચાર્જ ડેવલપ થાય ત્યારે કેવા પ્રકારનું બંધારણ રચાય, તો આપ જોશો CH3 સિંગલ બોન્ડ CCH3 સિંગલ બોન્ડ HCH CH3 અને અહીંયા છે પ્લસ ચાર્જ। હવે દીકરાઓ, કાર્બોકેટાયન જ્યારે રચાય ત્યારે કાર્બોકેટાયન પોતે પુનઃરચના દ્વારા, સાંભળજો, પુનઃરચના દ્વારા એવું સ્વરૂપ ધારણ કરવા ટ્રાય કરે કે જેની સ્થાયીતા વધી જાય। આથી તમે જોઈ શકો છો, જે આ હાઇડ્રોજન છે, આ પહેલો, બીજો અને ત્રીજો કાર્બન છે, ત્રીજા કાર્બન ઉપર રહેલા હાઇડ્રોજનનું અહીંયા શિફ્ટિંગ થશે, એને કહેવાય 2-3 હાઇડ્રોજન શિફ્ટિંગ। બીજા અને ત્રીજા કાર્બન વચ્ચે હાઇડ્રોજન અને પોઝિટિવ ચાર્જનું વિસ્થાનીકરણ થશે, મતલબ કે આ હાઇડ્રોજન છે બીજા કાર્બન ઉપર આવી જશે અને પોઝિટિવ ચાર્જ છે ત્રીજા કાર્બન ઉપર આવી જશે। આથી આપણને નિપજ કંઈક આવી મળશે, CH3 સિંગલ બોન્ડ CCH3 પ્લસ CH2, કેમ કે આ હાઇડ્રોજન છે અહીંયા શિફ્ટ થઈ ગયો છે બીજા કાર્બન ઉપર CH3। આ હાઇડ્રોજનની હું અહીંયા સાઈડમાં નીચેની તરફ લખી નાખીશ, આ થઈ ગયો તૃતીયક કાર્બોકેટાયન, જ્યારે અહીંયા હતો દ્વિતીયક કાર્બોકેટાયન, રેડી। અને આ તૃતીયક કાર્બોકેટાયન સૌથી સ્થાયી છે। હવે આ સ્થાયી કાર્બોકેટાયન પુનઃ પ્રક્રિયામાં જ્યારે અહીંયાથી Cl માઇનસ દૂર થયો હતો ત્યારે કોઈ એક H દૂર થશે, આથી હાઇપર કોન્જ્યુગેશનની પ્રક્રિયા દ્વારા આ કાર્બન સાથે આ આલ્ફા હાઇડ્રોજન છે દૂર થશે, અને હાઇપર કોન્જ્યુગેશનની પ્રક્રિયાથી આપણને મુખ્ય નિપજ મળશે CH3 સિંગલ બોન્ડ CCH3 ડબલ બોન્ડ CH સિંગલ બોન્ડ CH3। રિયાલિટી કંઈક આવી છે, ભલે આપણે ડાયરેક્ટલી નિપજ લખી નાખીએ પરંતુ એવી ઘણી પ્રક્રિયાઓ છે કે વિલોપન દ્વારા મળતી નિપજ કાર્બોકેટાયનના રીએરેન્જમેન્ટને આભારી હોય છે। ચાલો હજી એક આપણે રીએરેન્જમેન્ટની વાત કરીએ, તો
दाखला तरीके मारी पास एक संयोजन छे CH3 सिंगल बोन C, CH3 सिंगल बोन CH3 અને અહીંયા છે પ્લસ ચાર્જ. માનો કે અહીંયા એક હેલોજન હોત, ધારી લઈએ ચાલો અહીંયા એક હેલોજન છે. હવે આ હેલોજન જો દૂર થાય, અહીંયા એક હેલોજન છે, ચાલો હવે આની વિલોપન પ્રક્રિયા કરીએ, તો વિલોપન થી મુખ્ય નિપજ કઈ મળશે એ વાત કરતા પહેલા આપણે કામ કરીએ, અહીંયાથી CL ને દૂર કરી અને કાર્બોકેટાયન ની રચના કરી જોઈએ. રેડી? તો મિકેનિઝમ ની ચર્ચા કરીએ તો CH3 સિંગલ બોન CH3 સિંગલ બોન CH3 સિંગલ બોન CH પ્લસ CH3, CL માઇનસ દૂર થઈ ગયો એટલે માઇનસ CL માઇનસ. પ્રક્રિયા દરમિયાન CL માઇનસ દૂર થઈ ગયો છે આપણા પ્રક્રિયકમાંથી. વિલોપન પ્રક્રિયા દરમિયાન મળતી નિપજ છે એ વિલોપિત નિપજ કઈ મળશે પછીની મેટર છે. અત્યારે આપણી પાસે કાર્બોકેટાઇન ડેવલપ થયો છે, સેકન્ડરી કાર્બોકેટાઇન છે. હવે શું થશે? આ કાર્બોકેટાઇન પુનઃરચના કરશે અને જો દ્વિતીય કાર્બોકેટાઇન કરતાં પણ સ્થાયી કાર્બોકેટાઇન રચાવાની શક્યતા હોય તો તે પુનઃરચના દ્વારા તેનાથી પણ મોસ્ટ સ્ટેબલ કાર્બોકેટાઇનમાં સ્વયં રૂપાંતરણ પામશે પુનઃરચના દ્વારા. ઓકે, તો આપ જોશો તો ખ્યાલ પડશે અહીંયા પ્રથમ, બીજો અને ત્રીજો કાર્બન છે. જો આ કાર્બોકેટાઇનનો પોઝિટિવ ચાર્જ અહીંયા આવી જાય તો ટર્શરી કાર્બોકેટાઇન રચાય. તો શું થશે? આ જે મિથાઇલ સમૂહ છે એ શિફ્ટ થશે બીજા કાર્બન ઉપર. આથી 2-3 શિફ્ટ થશે કેનું? CH3 સમૂહ. અને નિપજ કંઈક આવી મળશે, જુઓ CH3 સિંગલ બોન CH3. જ્યારે આ પોઝિટિવ ચાર્જ છે ત્રીજા નંબરના કાર્બન ઉપર આવી જશે એટલે અહીંયા આવશે પોઝિટિવ ચાર્જ, CH તો હતો જ, CH3, અને આ CH3 અહીંયા શિફ્ટ થઈ જાય છે. એનો મતલબ જે દ્વિતીય કાર્બોકેટાઇન હતો એ હવે પુનઃરચના દ્વારા ટર્શરી કાર્બોકેટાયનમાં રૂપાંતર પામે છે. હવે હાઇપર કોન્જ્યુગેશનની ઘટના દ્વારા ટર્શરી કાર્બોકેટાયનમાંથી, માનો કે આ આલ્ફા હાઇડ્રોજન ઉપરથી, આલ્ફા કાર્બન ઉપરથી હાઇડ્રોજન દૂર થાય તો મળતી નિપજ કંઈક આવી બનશે CH3 સિંગલ બોન CH3 ડબલ બોન CH3 CH3. મતલબ કે આ પ્રક્રિયાની મુખ્ય નિપજ મળશે CH3 સિંગલ બોન CH3 ડબલ બોન CH3 CH3. ટ્રાન્સ એલિમિનેશન થાય, મુખ્ય નિપજ અને ગૌણ નિપજ થશે CH3 સિંગલ બોન CH3 CH3 સિંગલ બોન CH ડબલ બોન CH2 જે ગૌણ નિપજ થશે. મતલબ 3-3 ડાયમિથાઇલ બ્યુટ 1 ઇન ગૌણ નિપજ અને 2-3 ડાયમિથાઇલ બ્યુટ 2 ઇન મુખ્ય નિપજ. આ મુખ્ય નિપજ થવાનું મુખ્ય કારણ છે, સાંભળજો, આ મુખ્ય નિપજ મળે છે એનું મેઇન રીઝન એક જ છે, કાર્બોકેટાયન ની પુનઃરચના. કાર્બોકેટાયન ની પુનઃરચનાને કારણે મુખ્ય નિપજ આવી મળશે. મતલબ કાર્બોકેટાયન ની પુનઃરચના એ મહત્વનો મુદ્દો છે. ક્યારે કાર્બોકેટાયન પુનઃરચના પામે? જ્યારે પ્રક્રિયા દરમિયાન ઉત્પન્ન થતો કાર્બોકેટાયન જો તેના કરતાં વધુ સ્થાયી કાર્બોકેટાયનમાં રૂપાંતરણ પામી શકે એમ હોય તો તે કાર્બોકેટાયન પુનઃરચના દ્વારા સ્થાયી સ્વરૂપમાં રૂપાંતરણ પામે. ફોર એક્ઝામ્પલ, મારી પાસે એક સંયોજન છે CH3 CH3 CH સિંગલ બોન CH2 પ્લસ. ચાલો, આઇસોબ્યુટાઇલ કાર્બોકેટાયન છે. હવે જો પુનઃરચના થશે આ કાર્બોકેટાયનમાં તો આને પહેલો કાર્બન, આ બીજો અને ત્રીજો કાર્બન કહું, તો પહેલા અને બીજા કાર્બન ઉપર શિફ્ટિંગ થશે. કેનું? હાઇડ્રોજનનું. હાઇડ્રોજન અહીંયા શિફ્ટ થશે અને આ પોઝિટિવ ચાર્જ આ કાર્બન ઉપર શિફ્ટ થશે એટલે હાઇડ્રોજન તૂટી અને કાર્બન સાથે જતો રહેશે ને, હાઇડ્રોજન સોરી પોઝિટિવ ચાર્જ છે બીજા કાર્બન ઉપર આવી જશે અને આ પ્રાથમિક કાર્બોકેટાયન, સાંભળજો, પ્રાથમિક કાર્બોકેટાયન વધુ સ્થાયી ટર્શરી કાર્બોકેટાયનમાં રૂપાંતરણ પામશે. રેડી? મતલબ આ હાઇડ્રોજન છે જતો રહ્યો ને આ ટર્શરી કાર્બોકેટાઇન બને. આથી દીકરાઓ યાદ રાખજો, કોઈ પણ વિલોપનની પ્રક્રિયા હોય
કે પછી કોઈ સબસ્ટિટ્યુશન વિસ્થાપનની પ્રક્રિયા હોય, જ્યારે કાર્બોકેટાયન રચાતો હોય ત્યારે કાર્બોકેટાયન એ પુનઃરચના દ્વારા તેના કરતાં પણ વધુ સ્થાયી કાર્બોકેટાયનમાં રૂપાંતરણ પામવા પ્રયત્ન કરતો હોય છે અને તેને આધારે આપણને સેટઝેફના નિયમ અનુસારની નિપજ મળશે. દીકરાઓ, આ બે નિપજને આધારે જોઈ શકો છો આ મુખ્ય નિપજ થશે કે કેમ કે જેમાં હાઇપરકોન્જ્યુગેટ્સ પણ વધારે છે અને બીજી વાત સેટઝેફના નિયમનું પણ પાલન કરે છે કેમ કે દ્વિબંધ ધરાવતા કાર્બનની આજુબાજુ કુલ ચાર આલ્કાઇલ સમૂહો છે, જ્યારે અહીંયા દ્વિબંધ ધરાવતા કાર્બનની આજુબાજુ માત્ર એક જ આલ્કાઇલ સમૂહ છે. ત્યાંની સ્થાયીતા વધારે. આથી સેટઝેફ પ્રોડક્ટ ત્યારે જ મળશે કે જ્યારે મળતી નિપજની સ્થાયીતા સૌથી વધારે હોય અને હાઇપર કોન્જ્યુગેટ્સ પણ વધારે ધરાવતું હોય અને દ્વિબંધની આજુબાજુ રહેલા આલ્કાઇલ સમૂહની સંખ્યા પણ વધારે હોય. આથી આ સેટઝેફની પ્રોડક્ટ ત્યારે જ પ્રાપ્ત થશે કે જ્યારે કોઈ આવા ટિપિકલ એક્ઝામ્પલ્સમાં રીએરેન્જમેન્ટની ઘટના થશે કાર્બોકેટાયનની. તો આવા કોઈ એક્ઝામ્પલ આવે ત્યારે એમસીક્યુ ટીક કરતી વખતે ખાસ ધ્યાન રાખજો દીકરો, રાઈટ? તો આવા એક્ઝામ્પલને આધારે કેવી પ્રોડક્ટ આપણે ટીક કરવી તેના જુદા જુદા રાસાયણિક પ્રક્રિયાના સમીકરણો આપની સમક્ષ રજૂ કરું છું. ચલો દીકરા, હવે કાર્બોકેટાયનની સ્થાયીતાના સંદર્ભે વિલોપિત નિપજ કઈ મળશે એને અનુસંધાને આપની સમક્ષ એક એક્ઝામ્પલ રાખેલું છે. મેં આપ જોઈ શકો છો કે ક્લોરોમિથાઇલ સાયક્લોહેક્ઝેન પ્રકારનું એક સંયોજન છે. હવે જ્યારે એની એલિમિનેશન પ્રક્રિયા કરીએ આલ્કોહોલિક KOHની હાજરીમાં, સાંભળજો, આલ્કોહોલિક KOHની હાજરીમાં વિલોપન પ્રક્રિયા કરીએ ત્યારે અહીંયાથી જો આ આલ્ફા કાર્બન છે ને આ બીટા કાર્બન છે, આથી આલ્ફા કાર્બન ઉપરથી હેલોજન દૂર થાય, બીટા કાર્બન ઉપરથી હાઇડ્રોજન દૂર થાય, એટલે એક પ્રોડક્ટ ફિક્સ થશે, એક KCl દૂર થશે અને H2O દૂર થશે અને આપણને બે પ્રકારની નિપજ મળી શકે. એક નિપજ અહીંયા બીટા કાર્બન ઉપરથી જો એક હાઇડ્રોજન દૂર થાય તો એક Cl અને એક H એના આધારે એક નિપજ મળશે, આવી મળશે CH2, જે આપણી ગૌણ નિપજ થશે, અસ્થાયી. યાદ રાખજો દીકરાઓ, આ અસ્થાયી નિપજ છે. તો આપણી મુખ્ય નિપજ કઈ થશે? મુખ્ય નિપજ સમજવા માટે આપણે રીએરેન્જમેન્ટ સમજવું પડશે. એ રીએરેન્જમેન્ટની સમજૂતી હું તમને અહીંયા આપીશ. જુઓ દીકરાઓ, મારી પાસે આ કાર્બોકેટાયન છે અને આ કાર્બોકેટાયન, સોરી, ચલો આ કાર્બોકેટાયન છે, જ્યારે અહીંયા એક હાઇડ્રોજન છે. આથી આ જે હાઇડ્રોજન છે એ હાઇડ્રોજન જો શિફ્ટ થઈ જાય આ કાર્બન ઉપરથી અને આ પોઝિટિવ ચાર્જ છે એ અહીંયા શિફ્ટ થાય તો પ્રાથમિક કાર્બોકેટાયનમાંથી તે તૃતીયક કાર્બોકેટાયનમાં રૂપાંતરણ પામી શકે. આથી પુનઃરચના, સાંભળજો, કાર્બોકેટાયનની પુનઃરચના કેની? કાર્બોકેટાયનની, સાંભળજો, કાર્બોકેટાયનની પુનઃરચના દ્વારા હાઇડ્રોજન શિફ્ટિંગ થશે અને આપણને સ્થાયી કાર્બોકેટાયન મળશે. એ કંઈક આવો બનશે, CH3, જેમાં આ હાઇડ્રોજન છે આ CH2 સાથે જોડાઈ જશે અને અહીંયા પોઝિટિવ ચાર્જ ડેવલપ થશે અને આ થશે ટર્શરી કાર્બોકેટાયન. ચલો રેડી? અને હવે આ ટર્શરી કાર્બોકેટાયનની બાજુમાં રહેલા હાઇડ્રોજન્સ, બંને બાજુ એક બબ્બે હાઇડ્રોજન છે, કોઈ એક હાઇડ્રોજનનું હાઇપર કોન્જ્યુગેશનની ઘટના દ્વારા હાઇડ્રોજન દૂર થશે. રેડી? એટલે જોજો, ખાસ અહીંયાથી પહેલાં Cl દૂર થઈ જાય છે એટલે અહીંયા લખી નાખશું -Cl-, હાઇડ્રોજન શિફ્ટ થઈ જશે એટલે એક Cl- તો ઓલરેડી ફ્રી છે જ. હવે હાઇડ્રોજન છે અહીંયાથી બોન્ડ તૂટી જશે અને હાઇપર કોન્જ્યુગેશનની ઘટના દ્વારા સ્થાયી કાર્બોકેટાયન હોવાથી જે સિગ્મા બોન્ડ છે CH સિગ્મા બોન્ડ એ શિફ્ટ થઈ જશે કાર્બોકેટાયન સાઇડ અને આપણી મુખ્ય નિપજ કંઈક આવી મળશે CH3 અને અહીંયા બનશે ડબલ બોન્ડ, જ્યારે એક H જે દૂર થાય છે તે અને KOHનો OH બનશે H2O, જ્યારે આ Cl અને KOHનો K બનશે KCl. તો આ આપણી મુખ્ય નિપજ થઈ. ચલો રેડી?
એનો મતલબ એમ કે આ નિપજ પ્રાપ્ત કરવા માટે કાર્બોકેટાયનની પુનઃરચના ઇમ્પોર્ટન્ટ છે. આવા પ્રશ્ન પૂછાઈ શકે કે ભાઈ જે સાયક્લોહેક્ઝેન સાથે CH2Cl ક્લોરોમિથાઇલ સાયક્લોહેક્ઝેન હોય અને તેનું બીટા વિલોપન કરવામાં આવે ત્યારે મુખ્ય નિપજ કઈ મળે? તો દીકરાઓ, એક નિપજ આપણે આ જ દેખાઈ આવે, કેમ કે એક જ બીટા કાર્બન છે. આપણે એવું થાય કે બે બીટા કાર્બન હોય તો નિપજનું મિશ્રણ મળે ને, પણ રિયાલિટી એવી છે કે અહીંયા કાર્બોકેટાયન રચાશે ને ત્યારે પુનઃરચના દ્વારા એક ટર્શરી કાર્બોકેટાયન સ્થાયી સ્વરૂપમાં રચાશે. સાંભળજો, મુખ્ય સ્થાયી સ્વરૂપ છે, સૌથી વધુ સ્થાયી કાર્બોકેટાયન રચાય અને ત્યારબાદ એલિમિનેટ થશે આલ્ફા કાર્બન ઉપરથી હાઇડ્રોજન હાઇપરકોન્જ્યુગેશન દ્વારા અને મુખ્ય નિપજ બનશે મિથાઇલ સાયક્લોહેક્ઝીન. મિથાઇલ સાયક્લોહેક્ઝીન. રેડી દીકરા, આજનું આ લેક્ચર છે આપણો JEE નીટ માટે છે. ટેક્સ્ટબુકની અંદર આ કોન્સેપ્ટ આપેલું નથી એટલે ખાસ ધ્યાન રાખજો, કોમ્પિટિટિવ એક્ઝામ્સમાં ક્વેશ્ચન બહુ પૂછાય છે. આ આપણી મુખ્ય નિપજ છે. રેડી, મતલબ કે જે ડબલ બોન્ડ રચાવવાનો હતો એ રીએરેન્જમેન્ટથી રિંગની અંદર જતો રહેશે, આ ગૌણ નિપજ થશે. હજી એક આવું એક્ઝામ્પલ આપીએ તો તમને ખ્યાલ રહેશે. CH3 અને અહીંયા હોય BR, મતલબ આપણું મુખ્ય આલ્ફા કાર્બન આ થશે, જ્યારે આ બીટા, અહીંયા પણ બીટા, આ પણ બીટા, ત્રણ ત્રણ બીટા કાર્બન છે. તો આપણે બીટા એલિમિનેશન કરીએ આલ્કોહોલિક KOH, તો એક BR અને K એટલે માઇનસ KBR થશે. હવે બીટા હાઇડ્રોજન, બીટા કાર્બન ઉપરથી હાઇડ્રોજન શિફ્ટ થશે, દૂર થશે બીટા હાઇડ્રોજન, બરાબર. હવે બીટા હાઇડ્રોજન તો અહીંયા પણ હશે, અહીંયા પણ હશે અને અહીંયા પણ છે, કેમ કે જ્યારે BR દૂર કરશો ને ત્યારે કાર્બોકેટાયન રચાશે ને એ ઓલરેડી આવો ટર્શરી કાર્બોકેટાયન જશે. જો અહીંયાથી BR દૂર થાય, માનો કે અહીંયાથી આપણે BR દૂર કરીએ છીએ, તો આપણે કયો કાર્બોકેટાયન મળશે? આપણે કાર્બોકેટાયન મળશે CH3 અને અહીંયા પ્લસ, જે સ્થાયી સ્વરૂપે છે ને. સ્થાયી કાર્બોકેટાયન હોય તો એ રીએરેન્જમેન્ટ થઈને કાંઈ અસ્થાયીમાં થોડી રૂપાંતરણ પામશે, રાઈટ? આથી આ ટર્શરી કાર્બોકેટાયન જ ફોર્મ થશે અને એ બે પ્રકારની નિપજ આપે. કાં તો એ દ્વિબંધ આ બીટા કાર્બન સાથે બનાવશે અને કાં તો એ દ્વિબંધ ઉપરના બીટા કાર્બન સાથે બનાવશે. પરંતુ સ્થાયીતાની વાત આપણે જોશું સેટજેફના નિયમ અનુસાર. જોઈ લઈએ, CH3 પ્લસ બે નિપજ શક્ય છે, તો કઈ નિપજ સ્થાયી હોય દીકરાઓ? હાઇપર કોન્જ્યુગેશનના સંદર્ભે જોશો તો આમાં હાઇપર કોન્જ્યુગેટ્સ ગણીએ તો બે આ થશે, બરાબર, ડબલ બોન્ડની આજુબાજુ, એટલે કે આ બે, પછી અહીંયા બે હાઇપર કોન્જ્યુગેટ્સ થશે અને ત્રણ, આ ત્રણ ને બે, પાંચ ને બે, સાત હાઇપર કોન્જ્યુગેટ્સ. જ્યારે આ કાર્બન માટે અહીંયા બે આલ્ફા કાર્બન ઉપર ને અહીંયા બે, ટોટલ ચાર હાઇપર કોન્જ્યુગેટ્સ. તો જોશો તો હાઇપર કોન્જ્યુગેટ્સ અહીંયા સાત છે એટલે આ સ્થાયી થશે. બીજી વાત, સેટજેફના નિયમને પકડીને ચાલો કે ભાઈ દ્વિબંધની આજુબાજુ આલ્કાઇલ સમૂહની સંખ્યા જેમાં વધારે તેની સ્થાયીતા વધારે. તો દીકરાઓ, આ દ્વિબંધની આજુબાજુ આ બે આલ્કાઇલ સમૂહને પકડીને ચાલો, મતલબ એક રિંગ છે. જ્યારે અહીંયા દ્વિબંધની આજુબાજુ આ એક મિથાઇલ, એક અહીંયા પણ આલ્કાઇલ, એક અહીંયા પણ આલ્કાઇલ, મતલબ આ કાર્બન દ્વિબંધની આજુબાજુમાં વધારે આલ્કાઇલ સમૂહ ધરાવે છે. આથી આ મુખ્ય નિપજ તરીકે મળશે, આ ગૌણ મળશે. દીકરાઓ, હાઇપર કોન્જ્યુગેશનને લઈને ચાલો, હાઇપર કોન્જ્યુગેટ્સને પકડીને ચાલશો તો તમને વધારે સરળતાથી ખબર પડશે. દીકરાઓ, હાઇપર કોન્જ્યુગેશનનો કોન્સેપ્ટ જો તમારે પુનઃ રિવાઇઝ કરવો હોય, એના આધારે કઈ રીતે કાર્બોકેટાયનની સ્ટેબિલિટી નક્કી કરવી, એ ટોપિકને તમારે પાછો રિવાઇઝ કરવું હોય તો યુટ્યુબમાં મારી ચેનલ એમ એજ્યુકેશનમાં જઈ અને ધોરણ 11ના GOC ચેપ્ટરમાં આખું પ્લેલિસ્ટ આપેલું છે, જે પ્લેલિસ્ટની અંદર તમે હાઇપર કોન્જ્યુગેશન અને કાર્બોકેટાયનની સ્થાયીતા નક્કી કરવા માટે પ્રેરક અસર અને હાઇપર કોન્જ્યુગેશન કઈ રીતે અસરકારક છે તેને એક્ઝામ્પલ સાથે સમજાવેલું છે દીકરાઓ. સો પ્લીઝ એ લેક્ચરને રિવાઇઝ કરજો, રાઈટ? ચાલો, ઓકે. તો આ એક્ઝામ્પલને તો જોયું, પરંતુ હજી ખાસ ધ્યાનમાં રાખવા જેવા બાબત છે અને અમુક એવા એક્ઝામ્પલ છે કે જેને રિંગ એક્સપાન્શન રિએક્શન કહેવાય. રિંગ એક્સપાન્શન એટલે એક્સપાન્ડ કરવું, મોટું થાય, મતલબ રિંગ મોટી થાય. મતલબ ચાર કાર્બનવાળો જે રિંગ હોય તો પાંચ કાર્બનવાળી રિંગ બને પ્રક્રિયા દરમિયાન, પાંચ કાર્બનવાળી રિંગ હોય તો છ કાર્બનવાળી રિંગ બને. કઈ રીતે એની વાત કરીએ દીકરાઓ, મારી પાસે એક આવું સંયોજન છે. રેડી, ક્લોરોમિથાઇલ સાયક્લોબ્યુટેન. હવે આ પ્રક્રિયા દરમિયાન જો આલ્કોહોલિક KOH ઉમેરી અને વિલોપન પ્રક્રિયા કરવામાં આવે, સાંભળજો કઈ પ્રક્રિયા કરવામાં આવે, વિલોપન, અહીં સાઈડમાં રાખું, ત્યારે એક તો આ આલ્ફા કાર્બન થશે અને આ બીટા કાર્બન થશે. જ્યારે અહીંયા એક હાઇડ્રોજન ઓલરેડી હશે જ, તો આલ્ફા કાર્બન ઉપરથી હેલોજન, બીટા કાર્બન ઉપરથી હાઇડ્રોજન દૂર થશે એટલે આપણે આવી નિપજ મળશે.
डबल बोन सी एच टू जे आपणी गौण निपज थशे मुख्यनी गौण केम के साइकलनी बहार डबल बोन्ड होय ने एवा संयोजनोनी स्थायीता ओछी होय तो हवे आ प्रक्रिया मुख्य निपज कई मळशे सेम कार्बोकेटाइन नू रीअरेंजमेंट तो तमने एवुं थशे एक निपज आवी पण मळी शके सर सी एच टू प्लस आ प्राथमिक कार्बोकेटाइन छे अहींया हाइड्रोजन छे तो तमने एवुं थशे के हाइड्रोजन शिफ्टिंग थशे हाइड्रोजन शिफ्टिंग थशे अने एक निपज आवी बनी शके सी एच थ्री अने अहींया प्लस रेडी अने निपज कंईक आवी मळी शके टर्शरी कार्बोकेटाइन बने तो केम के अहींयाथी हाइड्रोजन दूर करीए माइनस एच तो सी एच थ्री डबल बोन परंतु आ पण मुख्य निपज नथी याद राखजो दीकराओ अपवाद स्वरूपे में रिंग एक्सपांसन थशे कई रीते हूँ आज कार्बोकेटाइन है यू एक्सपांसन कई रीते थे रिंग एक्सपांसन एनु एक्जाम्पल आपूँ तो आ एच ने हूँ अहींयाथी दूर करीश एच अहींया राखू छू आ कार्बोकेटाइन प्राथमिक है स्थायी करवा माटे आ बॉन्ड अहींयाथी तूटी जशे अने सीधो कनेक्ट थशे आ कार्बन उपर अने केटला सभ्यनु चक्र बनशे वन टू थ्री फोर वन टू थ्री फोर अने पांचमू आ सी एच टू रेडी अने ज्यारे आ अहींया जॉइंट थशे त्यारे कार्बन उपर पॉजिटिव चार्ज ऑलरेडी रहेशे સાંભળજો સી એચ ટુ સાંભળજો હજી એ ખાસ ધ્યાન રાખજો આ બોન્ડ છે એ બોન્ડ અહીંયા જોડાશે ત્યારે કાર્બોકેટાયન સી એચ ટુ પ્લસ છે હવે આ બંધ તૂટે આ બંધ તૂટે છે સાંભળજો આ બંધના ઇલેક્ટ્રોન છે બંધના ઇલેક્ટ્રોન શિફ્ટ થશે બાજુના કાર્બન સાથે ત્યારે એ ઇલેક્ટ્રોન તો અહીંયા આવી ગયા મતલબ આ જે હાઇડ્રોજનવાળો આ જે હાઇડ્રોજનવાળો કાર્બન હતો ત્યાં એક વેલેન્સી ઘટી જશે આથી અહીંયા ડેવલપ થશે પોઝિટિવ ચાર્જ અને પોઝિટિવ ચાર્જ ઉત્પન્ન થવાને કારણે તે બાજુના આલ્ફા કાર્બન ઉપરથી એક હાઇડ્રોજન દૂર કરશે હાઇપર કોન્જ્યુગેશનથી અને નિપજ આવશે આવી સાયક્લોપેન્ટીન રાઈટ તો દીકરાઓ આ પ્રક્રિયા દરમિયાન આપણી મુખ્ય નિપજ મળશે સાયક્લોપેન્ટીન જો ઘણી વખત એવું થાય એમસીક્યુ પૂછાય ત્યારે આવી પ્રક્રિયાની વિલોપિત નિપજ તમારા માઇન્ડમાં એક જ વસ્તુ થશે આ ગૌણ છે ને મુખ્ય છે પણ રિયાલિટી આ નિપજ નહીં આ નિપજ મુખ્ય છે આથી આ પ્રક્રિયાને જો પુનઃ પાછી લખવા બેસું પુનઃ રિપીટ કરું તો સાંભળજો આ પ્રક્રિયામાં નિપજ તમે કઈ રીતે લખી શકો સી એચ ટુ બી આર આલ્કોહોલિક કેઓ એચ એક નિપજ મળશે ડબલ બોન સી એચ ટુ બીજી નિપજ મળી શકે સી એચ થ્રી ડબલ બોન પ્લસ ત્રીજી નિપજ મળશે એ મળશે સાયક્લોપેન્ટીન આ આપણી મુખ્ય નિપજ મળશે જ્યારે આ નિપજ છે એ ગૌણ નિપજ મળશે તો તમે જોઈ શકો છો પ્રક્રિયામાં ચાર કાર્બન ધરાવતું ચક્ર છે જ્યારે મળતી નિપજમાં પાંચ કાર્બન ધરાવતું ચક્ર હોવાથી આને રિંગ એક્સપાન્શન રિંગમાં વધારો થાય છે રિંગના સભ્યોમાં વધારો થાય છે અને રિંગના સભ્યમાં વધારો થતો હોવાથી આ પ્રક્રિયાને રિંગ એક્સપાન્શન પ્રક્રિયા કહેવાય તો તમને પ્રશ્ન એવો થશે કે સર તો અહીંયા કાર્બોકેટાયન હતો તો એ રીઅરેન્જમેન્ટ થઈ અને અહીંયા ડબલ બોન શા માટે બનાવી દીધો જો અહીંયા અહીંયા તો અહીંયાથી હાઇડ્રોજન છે એ ડબલ બોન બનાવશે અને ડબલ બોન બનાવીને આપણને મુખ્ય નિપજ આપતું હતું રાઈટ તો અહીંયા રિંગ એક્સપાન્શન કેમ ન થયું તો યાદ રાખજો દીકરાઓ એના માટે હું તમને એક મસ્ત ટ્રીક આપી દઉં આના માટેની એક ટીપ આપી દઉં રિંગ એક્સપાન્શન પ્રક્રિયા સાંભળજો ત્રણ કાર્બન થી લઈ પાંચ કાર્બન ધરાવતા પાંચ કાર્બન ધરાવતા ચક્રની વિલોપન પ્રક્રિયામાં રિંગ એક્સપાન્શન રિંગ
રિંગ એક્સપાન્શન પ્રક્રિયા થશે. યાદ રાખજો દીકરાઓ, ત્રણ કાર્બન થી પાંચ કાર્બન ધરાવતા કોઈ પણ ચક્રનો ઉપયોગ કરો તો આ પ્રક્રિયા દરમિયાન રિંગ એક્સપાન્શનની પ્રક્રિયા ત્રણ થી પાંચ કાર્બન ધરાવતું કોઈ પણ ચક્ર વાપરશે એમાં મુખ્ય નિપજ છે રિંગ એક્સપાન્ડ થયેલી મળશે. જ્યારે છ કાર્બન થી રિંગ એક્સપાન્શન બંધ થશે, જ્યારે છ કાર્બનની રિંગયુક્ત આલ્કાઇલ હેલાઇડ ની વિલોપન પ્રક્રિયામાં રિંગ એક્સપાન્શન થતું નથી. રેડી? આ બાબત ખાસ ધ્યાન રાખજો દીકરાઓ, છ કાર્બનનું ચક્ર હોય ત્યારે રિંગ એક્સપાન્શન થશે નહીં, ચાર કાર્બન પાંચ કાર્બન કે ત્રણ કાર્બન ધરાવતું ચક્ર હોય તો એમાં રિંગ એક્સપાન્શન થશે. તો આપ જોઈ શકો છો, ચાર કાર્બન વાળું ચક્ર હતું તો એમાં રિંગ એક્સપાન્ડ થઈને પેન્ટીન નિપજ મળે છે, આપ જોઈ શકો છો. ત્રણ કાર્બન ચક્ર હોય તો ચાર કાર્બનયુક્ત આલ્કિન બને, સાયક્લોઆલ્કિન, અને પાંચ કાર્બનયુક્ત ચક્ર હોય તો એની વિલોપન પ્રક્રિયાથી છ કાર્બનયુક્ત સાયક્લોઆલ્કિન બનશે. પણ જો છ કાર્બનયુક્ત ચક્રીય સંયોજનની વિલોપન પ્રક્રિયા, આવા પ્રકારના સંયોજનની વિલોપન પ્રક્રિયા કરશો ત્યારે રિંગ એક્સપાન્શન નહીં થાય, ત્યારે આવા પ્રકારની મુખ્ય નિપજ મળશે કાર્બોકેટાઇનના રીએરેન્જમેન્ટ દ્વારા. પ્રશ્ન થાય શા માટે એક્સપાન્શન નહીં થાય, દીકરાનું રીઝન છે, જ્યારે સાયક્લિક સ્ટ્રક્ચર છે એમાં એસપી ટુ સંકૃત કાર્બન છે એ એકબીજાથી યોગ્ય 120 ડિગ્રીના ખૂણો હોય ત્યારે તે સ્થાયી રહેશે. મતલબ આ જે પ્રત્યેક કાર્બન 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 વચ્ચે 120 ડિગ્રીનો જે એંગલ હશે ત્યારે સ્થાયી રહેશે. પરંતુ અહીંયા આપ જોશો તો સાયક્લોપ્રોપેન, સાયક્લોબ્યુટેન અને સાયક્લોપેન્ટેનમાં જાશો ને તો એનો જે બોન્ડ એંગલ હોય છે એ બોન્ડ એંગલ 120 કરતાં ઓછા હોય, અને જેમ બોન્ડ એંગલ નાના હોય, બંધ કોણ નાના હોય, એમાં બોન્ડ સ્ટ્રેચિંગ વધારે થાય, મતલબ એમાં સ્ટેરિક ઇફેક્ટ, અવકાશી અવરોધ વધી જાય, એના કારણે એની સ્થાયીતા ઓછી હોય. આથી કોઈ પણ ચક્રિય પ્રક્રિયાઓમાં જો બનતી નિપજમાં વધારે સ્થાયીતા પ્રાપ્ત કરવા માટે આ પ્રક્રિયામાં ચાર ચક્ર, ચાર સભ્યો ધરાવતું ચક્ર હોય, અને જો શક્ય હોય તો પાંચ સભ્યો ધરાવતું ચક્ર બને એમ હોય પ્રક્રિયા દરમિયાન, તો એ ચક્રની સ્થાયીતા વધારે રહેશે. કેમ કે આમાં બોન્ડ એંગલ છે ને 90 હોય પ્રત્યેક કાર્બન કાર્બન વચ્ચે, જ્યારે આમાં બોન્ડ એંગલ 90 કરતાં વધી જશે, અને જેમ બોન્ડ એંગલ કાર્બન કાર્બન વચ્ચે વધી જશે ને તેમ અવકાશી અવરોધ ઘટી જશે અને સ્થાયીતા વધી જશે. આથી અપવાદ સ્વરૂપે યાદ રાખજો, આવા સાયક્લિક આલ્કાઇલ હેલાઇડ સંયોજનોમાં ત્રણ કાર્બનયુક્ત સભ્ય, ચાર કાર્બન અને પાંચ કાર્બન ધરાવતા ચક્રમાં જ્યારે એલિમિનેશન પ્રોસેસ થાય ત્યારે રિંગ એક્સપાન્શન પ્રક્રિયા થશે, અને છ કાર્બન કે તેથી વધારે કાર્બન ધરાવતા કોઈ પણ સાયક્લિક છ કાર્બન કે તેથી વધારે કાર્બન ધરાવતી ચક્રીય આલ્કાઇલ હેલાઇડ સંયોજનોની વિલોપન પ્રક્રિયા થશે ત્યારે રિંગ એક્સપાન્શન નહીં થાય, પણ કાર્બોકેટાઇનના રીએરેન્જમેન્ટ દ્વારા મુખ્ય નિપજ મળશે. રાઈટ? તો ચાલો હજી આ એક્ઝામ્પલ, આ પ્રક્રિયાનું એક્ઝામ્પલ આપની સમક્ષ હજી રજૂ કરું, જેથી તમને આ પ્રક્રિયા સરળતાથી સમજી શકાય અને એમસીક્યુ સોલ્વ કરી શકાય. તો ચાલો દીકરા, આપની સમક્ષ મેં હજી બે એવા એક્ઝામ્પલ્સ રાખેલા છે કે જેમાં ત્રણ કાર્બન અને પાંચ કાર્બન ધરાવતું એક સભ્ય હોય. રેડી? હવે આ સંયોજનમાં જ્યારે તમે વિલોપન પ્રક્રિયા કરશો, વિલોપન પ્રક્રિયા કરશો આલ્કોહોલિક KOH ની હાજરીમાં, ત્યારે અહીંયાથી એક CL દૂર થશે એ ફાઇનલ, અને આ આલ્ફા કાર્બન છે ને આ બીટા કાર્બન છે, એટલે અહીંયા એક હાઇડ્રોજન હોય, આ હાઇડ્રોજન દૂર થશે એટલે માઇનસ KCl અને માઇનસ H2O તો થવાનું જ છે, કોઈ પણ ભોગે કઈ કોઈ પણ રીએરેન્જમેન્ટ દ્વારા ભલે, પણ એલિમિનેશનથી આ બે પ્રોડક્ટ તો ફિક્સ બનશે. પણ એક આપણી પાસે નિપજ બને છે આવી, જે આપણી અસ્થાયી નિપજ છે, ગૌણ નિપજ છે, ડબલ બોન્ડ CH2 જે ગૌણ નિપજ છે. ચાલો, ઓકે, પ્લસમાં હજી એક પ્રોડક્ટ વિચારીએ. જો અહીંયા CH2+ હોય અને અહીંયા એક હાઇડ્રોજન હોય, તો આ હાઇડ્રોજનના શિફ્ટિંગ દ્વારા કાર્બોકેટાઇન જો અહીંયા રચાઈ જાય તો ટર્શરી કાર્બોકેટાઇન બને, એટલે શિફ્ટિંગ દ્વારા રીએરેન્જમેન્ટ કરો 1-2 શિફ્ટ હાઇડ્રોજન, તો કંઈક આવું સંયોજન બને, ટર્શરી કાર્બોકેટાઇન જે સ્ટેબલ બને, અને જે સેટજેફના નિયમ અનુસાર વધુ સ્થાયી નિપજ મેળવવા માટે આ હાઇડ્રોજન દૂર કરશે, અને અહીં ડબલ બોન્ડ બનશે એટલે આપણે બીજી નિપજ મળશે, કંઈક આવી બનશે CH3 ડબલ બોન્ડ. આ પણ ગૌણ નિપજ છે, કેમ કે
આ ત્રણ કાર્બન ધરાવતા ચક્ર કે ચાર કે પાંચ કાર્બન ધરાવતા ચક્ર હોય ત્યારે રિંગ એક્સપાન્શન પ્રક્રિયા થશે. કાર્બોકેટાયનના રીઅરેન્જમેન્ટથી મળતી નિપજ મુખ્ય નિપજ નહીં બને, પણ રિંગ એક્સપાન્શન, રિંગના વધારાથી જે મળતી નિપજ હશે એ મુખ્ય હશે. તો ત્યારે કઈ ઘટના થશે? તો ત્યારે એવી ઘટના થશે કે રીઅરેન્જમેન્ટથી આ બોન્ડ તૂટી અને આ બંધના ઇલેક્ટ્રોન સીધા શિફ્ટ થશે આ કાર્બન તરફ, અને ત્રણ કાર્બન ધરાવતા ચક્રને બદલે સીધી આપણી મુખ્ય નિપજ બનશે ચાર કાર્બન ધરાવતું ચક્ર. મતલબ આ કાર્બન સાથે સીધો આ બોન્ડ શિફ્ટ થઈ જશે. એટલે સૌથી પહેલા તો હું ચાર કાર્બન લખીશ આપની સમક્ષ. CH2 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 CH2. દીકરાઓ આપ જોશો તો ખ્યાલ પડશે આ CH2 છે, આ બોન્ડ અહીંયા હતો, અહીંયા પ્લસ ચાર્જ હતો. હવે આ બોન્ડ છે, એ બોન્ડ કયા બાજુ શિફ્ટ થાય છે? અહીંયા શિફ્ટ થાય છે, રાઈટ? એટલે આ બોન્ડ તૂટી જાય, અહીંયા બોન્ડ બની જશે, અને અહીંયા બોન્ડ તૂટી જતો હોવાથી અહીંયા પોઝિટિવ ચાર્જ ડેવલપ થશે, અને એ પોઝિટિવ ચાર્જ તેના બાજુમાં રહેલા આલ્ફા કાર્બનના કોઈ એક હાઇડ્રોજનને એલિમિનેટ કરી હાઇપર કોન્જ્યુગેશન દ્વારા અહીંયા ડબલ બોન્ડ બનાવશે. તો આપણી મુખ્ય નિપજ કઈ બની ગઈ? સાયક્લોબ્યુટીન. તો હું પાછું લખી નાખીશ દીકરાઓ, મેં તમને સમજાવી દીધું. હવે આપણી મેઇન પ્રોડક્ટ લખીશ ડાયરેક્ટ, સાયક્લોબ્યુટીન. તો આપ જોઈ શકો છો પ્રક્રિયા કરતા નિપજમાં ચક્રમાં એક કાર્બન વધારે છે, રિંગ એક્સપાન્શન રિએક્શન, રાઈટ? ડાયરેક્ટ તમારે આ ટીક કરવાનું થશે. કઈ રીતે બને છે હું મિકેનિઝમ સાથે સાથે દોરીને દેતો જાઉં છું. આ પ્રક્રિયામાં પણ આગળ વધીને જોઈ લઈએ કઈ નિપજ મળશે. જ્યારે તમે વિલોપન પ્રક્રિયા કરશો, એલિમિનેશન પ્રક્રિયા ડેલ્ટા, ત્યારે બંધ તૂટશે. આ આલ્ફા કાર્બન છે, આ બીટા કાર્બન છે, તો આપણને એક ગૌણ નિપજ કંઈક આવી મળશે. ડબલ બોન્ડ CH2 જે ગૌણ છે. બીજી નિપજ કાર્બોકેટાયનના રીએરેન્જમેન્ટ થકી, અહીંયા એચ હોય, આથી રીએરેન્જમેન્ટ દ્વારા એક નિપજ કંઈક આવી હોઈ શકે. અહીંયા પ્લસ ચાર્જ, અહીંયા CH3, અને એને કારણે કોઈ આલ્ફા કાર્બન ઉપરથી હાઇડ્રોજન દૂર થઈ અને આપણને મુખ્ય નિપજ મળે માઇનસ એચ થઈને. પણ આ પણ ખરેખર ગૌણ નિપજ છે, કેમ કે આમાં પાંચ સભ્યો ધરાવતી જ રિંગ બને છે. મેં પહેલા કીધું કે છ સભ્યો ધરાવતી રિંગ હોય ને તો એ સંયોજનની સ્થાયીતા વધારે હોય, પરંતુ જો પાંચ સભ્યો ધરાવતી રિંગ હોય કે ચાર સભ્યો ધરાવતી રિંગ હોય અને રિએક્શનમાં રિંગ એક્સપાન્સ શક્ય હોય, રિંગનો વધારો થવો શક્ય હોય, તો એ નિપજ એવી જ બનવા પ્રયત્ન કરશે જેથી તેની સ્થાયીતા વધે, રિંગ સ્ટેબલ બને. પરંતુ આ પ્રક્રિયામાં જોશો જ્યારે આ કાર્બોકેટાયન રચાય છે ત્યારે પાછું નવી નિપજ માટે હું તમને મિકેનિઝમ સમજાવું. જો અહીંયા છે CH2 પ્લસ ચાર્જ, રેડી? અહીંયા પણ કાર્બન છે, અહીંયા એની પાસે હાઇડ્રોજન છે. આ બંધના ઇલેક્ટ્રોન રિંગ એક્સપાન્સ થઈ અને બંધ તૂટે અને આની અરે ડાયરેક્ટ કનેક્ટ થઈ જાય તો આ ઇલેક્ટ્રોનની ઉણપ આ કાર્બન અનુભવશે, તેના ઉપર પ્લસ ચાર્જ ઉત્પન્ન થશે. હવે કેટલા સભ્યોની રિંગ થાય? ગણો, 1 2 3 4 5 અને 6. આથી નિપજ કંઈક આવી બનવી જોઈએ. CH2 જોશો તો ખ્યાલ પડશે આ કાર્બન છે, આની સાથે CH2 હતો, અહીંયા પ્લસ ચાર્જ ડેવલપ થશે, આ સીધો અહીંયા કનેક્ટ થઈ જશે. આથી છ કાર્બનયુક્ત સભ્ય બની ગયા, છ કાર્બન ધરાવતી એક રિંગ બની ગઈ. હવે આ કાર્બોકેટાયનની બાજુના બે આલ્ફા કાર્બન હોય તેની પાસેથી કોઈ એક પાસેથી હાઇડ્રોજન દૂર થશે અને આપણે મુખ્ય નિપજ મળશે છ કાર્બનયુક્ત ચક્ર ધરાવતી નિપજ, સાયક્લોહેક્ઝીન, રાઈટ? દીકરાઓ ટિપિકલ રિએક્શન છે,
પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, એટલે તો ગુજરાત બોર્ડની અંદર આનો કોઈ ઉલ્લેખ નથી, પણ જેડબલ્યુ અને નીટ માટે તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે જ, રાઈટ? તો દીકરાઓ આ નિપજ ખાસ ધ્યાનમાં રાખજો. હજી એક વાર રિપીટ કરું છું, રિંગ એક્સપાન્શન ક્યારે થશે? જ્યારે આવા વિલોપન પ્રક્રિયામાં ત્રણ કાર્બન, ચાર કાર્બન કે પાંચ કાર્બન ધરાવતા પ્રક્રિયકમાં, એટલે કે ચાર કાર્બન કે પાંચ કાર્બન સુધીના ચક્ર ધરાવતો પ્રક્રિયક હોય, ત્યારે વિલોપનથી રિંગ એક્સપાન્શન પ્રક્રિયા થશે અને આપણી આ મુખ્ય નિપજ મળશે. પરંતુ જો છ કાર્બન ધરાવતું ચક્ર હોય, પાછું એક વખત રિપીટ કરું છું અહીં એક્ઝામ્પલ, છ કાર્બન ધરાવતું ચક્ર હોય પ્રક્રિયકની અંદર અને તેની વિલોપન પ્રક્રિયા કરશો તો એક ગૌણ નિપજ મળશે, સોરી એક ગૌણ નિપજ મળશે જે આવી મળશે. જ્યારે મુખ્ય નિપજમાં બોન્ડ તૂટવાથી પ્લસ ચાર્જ ડેવલપ થશે ત્યારે રિંગ એક્સપાન્શન નહીં થાય, કારણ કે છ કાર્બન ધરાવતી એક રિંગ સ્થાયી જ હોય. આથી પુનઃરચના દ્વારા હાઇડ્રોજન શિફ્ટિંગ થઈ ટર્શરી કાર્બોકેટાયન રચાય અને આપણી મુખ્ય નિપજ કંઈક આવી બનશે, સી એચ થ્રી અને ડબલ બોન્ડ. એટલે આ બાબતને ખાસ ધ્યાન રાખશો, ક્યારે રિંગ એક્સપાન્શન માઇન્ડમાં લઈ આવવાનું છે? જ્યારે આપણા વિલોપન કરવા માટેનો જે પ્રક્રિયક છે તેમાં ત્રણ કાર્બન કે ચાર કાર્બન કે પાંચ કાર્બન ધરાવતું ચક્ર હોય અને વિલોપન થાય તો મુખ્ય નિપજમાં છ કાર્બન ધરાવતું, જો પાંચ કાર્બન પ્રક્રિયકમાં હોય તો છ કાર્બન ધરાવતી મુખ્ય નિપજ આલ્કિન સ્વરૂપે મળે, સાયક્લિક આલ્કિન. જો ત્રણ કાર્બન ધરાવતું એક સાયક્લો આલ્કેન હોય તો વિલોપન પ્રક્રિયા દરમિયાન ચાર કાર્બન ધરાવતો સાયક્લો આલ્કિન નિપજ મળે. જો ચાર કાર્બન ધરાવતું સાયક્લો આલ્કેન પ્રક્રિયામાં વિલોપન પ્રક્રિયામાં હોય તો પાંચ કાર્બન ધરાવતો સાયક્લો આલ્કિન મુખ્ય નિપજ મળે. આ ઘટનાથી રિંગ એક્સપાન્શન રિએક્શન, હજી કરું છું, કહું છું, છ કાર્બન ધરાવતો આલ્કાઇલ સમૂહ હાજર હોય તો તેમાં રિંગ એક્સપાન્શન થશે નહીં, તેની મુખ્ય નિપજ માત્ર કાર્બોકેટાઇનની સ્થાયીતાને આધારે જ ડિસાઇડ કરવામાં આવશે, કાર્બોકેટાઇનના રીએરેન્જમેન્ટને આધારે નક્કી થશે. એટલે આ આપણી મુખ્ય નિપજ થઈ અને આ આપણી ગૌણ નિપજ થઈ. તો દીકરાઓ આ થઈ ગઈ વધારાની રિએક્શન્સ જે કોમ્પિટિટિવ એક્ઝામ્સમાં ઇમ્પોર્ટન્ટ છે એલિમિનેશન રિએક્શન માટે. પરંતુ દીકરાઓ એવી પણ પ્રક્રિયા છે કે જેમાં સેટઝેફની પ્રક્રિયા દરમિયાન જે ગૌણ નિપજ મળે છે એ મુખ્ય નિપજ તરીકે વર્તે, તો એવી વિલોપન પ્રક્રિયાને કહેવાય હોફમેન એલિમિનેશન પ્રોસેસ, જેમાં મળતી નિપજ સેટઝેફના નિયમ કરતા વિરુદ્ધ હોય, તેમાં મળતી મુખ્ય નિપજ જે સેટઝેફના નિયમ કરતા વિરોધી નિપજ હોય, તો એવા પ્રકારનું એલિમિનેશન ક્યારે સંભવિત છે હવે એની ચર્ચા કરીએ દીકરાઓ. તો ચાલો દીકરાઓ હવે જો આપની સમક્ષ મેં જે રજૂ કરેલી પ્રક્રિયા છે એ છે હોફમેન વિલોપન પ્રક્રિયા. દીકરાઓ આ પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે જેડબલી નીટ માટે. હોફમેન વિલોપન પ્રક્રિયા એ તદ્દન સેટઝેફ કરતા વિરોધી નિપજ આપે છે મુખ્ય નિપજ સ્વરૂપે. રેડી? તો આ હોફમેન એલિમિનેશન પ્રક્રિયા છે શું અને કઈ રીતે તેની વિલોપન પ્રક્રિયા થાય? દીકરાઓ યાદ રાખજો, વિલોપન પ્રક્રિયામાં જ્યારે આપણે પ્રબળ બેઝ વાપરીએ છીએ લાઈક આલ્કોહોલિક KOH, રાઈટ? પરંતુ જો હોફમેન વિલોપન પ્રક્રિયા કરવા જતા હોઈએ, એટલે કે એવી વિલોપન પ્રક્રિયા કે જેની અંદર વપરાતો જે બેઝ છે એ બેઝ બલ્કી બેઝ હોય, બલ્કી બેઝ એટલે કે એના ઉપર રહેલું જે ઋણ વીજભારિત વીજ વાદળ હોય એ ખૂબ મોટું હોય, મતલબ કે તેની પ્રબળ બેઝિક લાક્ષણિકતા હોય, અતિશય પ્રબળ બેઝિકતા હોય, તેના ઉપર રહેલું ઋણ વીજભારિત વીજ વાદળ ખૂબ જ મોટું હોય, જેને કહેવાય ને કે ઘેરું વાદળા જેવું, બરાબર? એટલે કે બલ્કીનેસ ઇફેક્ટ એને કહેવાય, બલ્કી બલ્ક મોટું હોય, રેડી? તો એને બલ્કી બેઝ કહેવાય. આવા બલ્કી બેઝ કયા છે? તો પોટેશિયમ, ટર્શરી બ્યુટોક્સાઇડ એટલે કે ટર્શરી બ્યુટાઇલ આલ્કોહોલનો પોટેશિયમ સોલ્ટ, જે મેં આપની સમક્ષ અહીંયા એક્ઝામ્પલ રાખેલ છે, ટર્શરી બ્યુટોક્સાઇડ, પોટેશિયમ ટર્શરી બ્યુટોક્સાઇડ, જેની અંદર દીકરાઓ જોશો તો ખ્યાલ પડશે આવા મિથાઇલ આવા ત્રણ મિથાઇલ ફંક્શનલ ગ્રુપ કે જેની આજુબાજુ કુલ ચાર બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય. તો આની આજુબાજુ ત્રણ હાઇડ્રોજનના ને એક આ, એટલે ટોટલ ચાર, અહીંયા ત્રણ હાઇડ્રોજન ને એક આ, ચાર, ત્રણ હાઇડ્રોજન ને એક આ, ચાર, ટોટલ ચાર ચાર ચાર. આ કાર્બનની આજુબાજુ ટોટલ બાર બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મો ધરાવતું એક વીજ વાદળ હોય અને એક ઇલેક્ટ્રોન યુગ્મ ઓ અને સી વચ્ચે, પરિણામે આ જે બ્યુટોક્સાઇડ છે એના ઉપર પ્રબળ ઋણ વીજભારિત બલ્કી વીજ વાદળ હોવાને કારણે તેની બલ્કીનેસ વધી જાય, તેનું ઋણ વીજભારિત વીજ વાદળ પ્રબળ બને. આથી આવા ટર્શરી બ્યુટોક્સાઇડ
અથવા તો ટર્શરી બ્યુટોક્સાઇડ વત્તા એટલે કે ટર્શરી બ્યુટોક્સાઇડ નું ટર્શરી બ્યુટાઇલ આલ્કોહોલ તૃતીયક બ્યુટાઇલ આલ્કોહોલ માં બનાવેલું દ્રાવણ અથવા તો એમાઇડ આયન વિથ એમોનિયા એટલે એમાઇડ આયન નું એમોનિયા માં બનાવેલું દ્રાવણ અથવા તો સોડામાઇડ સોડિયમ એમાઇડ અને એમોનિયા માં બનાવેલું દ્રાવણ આ પૈકીનો કોઈ પણ બેઝ હોય આ વસ્તુ યાદ રાખી લેજો દીકરાઓ આ પૈકીના કોઈ પણ બેઝની હાજરીમાં તમે જ્યારે વિલોપન પ્રક્રિયા કરશો ત્યારે વિલોપન પ્રક્રિયાથી મળતી નિપજ હશે એ સેટ જેફ નિપજ નહીં હોય હોફમેન નિપજ હશે હોફમેન એલિમિનેશન પ્રક્રિયા થશે આથી કોઈ એવો એમસીક્યુ દીકરાઓ આ એમસીક્યુ બલ્કી બેઝના આધારે 2014માં જેડબલીમાં પણ પૂછાઈ ગયેલો છે ને લાસ્ટ યરની એક્ઝામમાં પણ પૂછાઈ ગયેલો છે રેડી દીકરાઓ આ પ્રક્રિયા ક્યારેક કોઈ એમસીક્યુમાં સોલ્વ કરતા હોય અને એમાં એલિમિનેશન પ્રક્રિયા ટર્શરી બ્યુટોક્સાઇડ અથવા તેને TBUOK આવી રીતે પણ દર્શાવેલું હોય છે ટર્શરી બ્યુટાઇલનું ઇન્ડિકેશન છે આ રીતે દર્શાવેલી હોય ત્યારે તમને કદાચ એના આન્સર કીમાં મળતી નિપજ સેટજેફથી વિપરીત નિપજ હોય ત્યારે આપણે એવું થાય કે આન્સર ખોટો છે પણ રિયાલિટી એવી છે કે તે સેટજેફ નિપજ નથી હોતી તે હોફમેન નિપજ હોય છે હોફમેન એલિમિનેશન પ્રક્રિયા થયેલી હોય એટલે આ બાબતને ખાસ ધ્યાનમાં રાખજો આ જે બેઝ છે તે બધા બેઝને બલ્કી બેઝ કહેવામાં આવે છે અને આવા પ્રકારના બલ્કી બેઝ કે જેની અંદર બલ્કીનેસ ઇફેક્ટ વધારે છે ઋણ વીજભારિત વીજવાદળ પ્રબળ છે અથવા બધા બલ્કી બેઝ તરીકે ઓળખી શકાય આવા બલ્કી બેઝની હાજરીમાં જ્યારે વિલોપન થાય છે ત્યારે મળતી નિપજ વિલોપિત નિપજ સેટજેફની નિપજ કરતાં વિરોધી નિપજ છે આ નિપજને હોફમેન પ્રોડક્ટ અને આ પ્રક્રિયાને હોફમેન એલિમિનેશન પ્રક્રિયા કહેવાય રેડી આપણે અહીંયા જોશો તો ખ્યાલ પડશે જ્યારે ઉપરોક્ત બલ્કી બેઝની હાજરીમાં વિલોપન પ્રક્રિયા કરવામાં આવે ત્યારે મળતી નિપજ વિલોપિત નિપજ એ સેટજેફ નિપજ કરતાં વિપરીત હોય છે જેને હોફમેન નિપજ તથા પ્રક્રિયાને હોફમેન વિલોપન પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે રેડી તો ખાસ ધ્યાન રાખજો હોફમેન વિલોપન પ્રક્રિયા બલ્કી બેઝની હાજરીમાં કરવાની અને એ યાદ રાખજો મળતી નિપજ સેટજેફ નિપજ કરતાં વિપરીત હોય છે કઈ રીતે તો અહીંયા આપણે એક્ઝામ્પલ આપેલું છે જોઈ શકો છો 2-chloro-3-methyl-butane ની વિલોપન પ્રક્રિયા હોફમેન વિલોપન પ્રક્રિયા ચોખવટ કરી દીધી છે ટર્શરી બ્યુટોક્સાઇડ ની હાજરીમાં કરવામાં આવે ત્યારે આલ્ફા કાર્બન ઉપરથી હેલોજન દૂર થશે જ ઇશ્યોર છે એટલે કે માઇનસ KCl અને માઇનસ TBUOH ટર્શરી બ્યુટાઇલ આલ્કોહોલ રિલીઝ થશે અહીંયાથી Cl અહીંયાથી K એટલે માઇનસ KCl જ્યારે બીટા કાર્બન ઉપરથી અહીંયાથી જો હાઇડ્રોજન દૂર થાય તો અહીંયાથી બ્યુટોક્સાઇડ આયન જોડાય બીટા કાર્બન ઉપરથી અને ટર્શરી બ્યુટાઇલ આલ્કોહોલ મળે તો જો આ ટર્શરી બ્યુટાઇલ મતલબ કે જો કાર્બનને નંબર આપું તો 1-2-3 મતલબ જે ત્રીજા નંબર ઉપર રહેલો બીટા કાર્બન છે એ બીટા કાર્બનનો હાઇડ્રોજન દૂર થાય તો આ નિપજ મળે જે સેટજેફના નિયમને અનુસરીએ મતલબ જો અહીંયા આલ્કોહોલિક KOH વાપરેલો હોય તો ગૌણ નિપજને બદલે આ મુખ્ય નિપજ હોત પણ અહીંયા હું ટર્શરી બ્યુટોક્સાઇડ વાપરું છું તો આ ગૌણ નિપજ બનશે અને આ પ્રથમ નંબર ઉપર રહેલો બીટા કાર્બનનો હાઇડ્રોજન દૂર કરવામાં આવે તો આ નિપજ મળશે 3-methyl-butonin જે મુખ્ય નિપજ મળશે આ નિપજને હોફમેન નિપજ કહેવાય જે સેટજેફ કરતા વિપરીત છે પણ પ્રશ્ન એવો થશે કે સર શા માટે આ નિપજ મુખ્ય નિપજ મળે છે આ પ્રશ્ન યોગ્ય છે હવે ખાસ સાંભળજો દીકરા આ પ્રક્રિયાનું તમને મિકેનિઝમ થકી સમજાવું તો મારી પાસે CH3 સિંગલ બોન્ડ CCH3H સિંગલ બોન્ડ CHCl CH3 મેં આપની સમક્ષ બે બીટા કાર્બન અહીંયા રાખેલા છે જ્યારે આ આલ્ફા કાર્બન છે ઓકે હવે અહીંયાથી તો સીએલ માઇનસ દૂર થવાનો જ છે માઇનસ ફોર્મમાં પ્રશ્ન છે કયા બીટા હાઇડ્રોજનને દૂર કરવા એક બીટા હાઇડ્રોજન આ છે એક બીટા હાઇડ્રોજન આ છે ઓકે હવે બે બાબત છે જો હું નોર્મલ બેઝ લાઈક આલ્કોહોલિક KOH વાપરત ને તેમાંથી જે OH માઇનસ આવે ને OH માઇનસ એ OH માઇનસ ની બલ્કીનેસ ઓછી હોય સાંભળજો બલ્કીનેસ ઓછી હોય એટલે આ OH માઇનસ સરળતાથી આ હાઇડ્રોજનને એટ્રેક્ટ કરી શકે શા માટે સાંભળજો ઓછો બલ્કી આથી અવકાશીય અવરોધ ઓછો અનુભવે રિયાલિટી શું છે દીકરાઓ રિયાલિટી એવી છે
કે જ્યારે આ મિથાઇલ સમૂહ છે આ બીટા હાઇડ્રોજનની આજુબાજુમાં આ એક મિથાઇલ આ બીજો મિથાઇલ એટલે આ બંને મિથાઇલની હાજરીને કારણે અહીંયા પ્રબળ બલ્કીનેસ અહીંયા પણ હાજર હોય અહીંયા પણ ત્રણ આ ટોટલ છ સી એચ સિગ્મા બંધના બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મોના ઋણ વીજભારિત વીજવાદળને કારણે આ ઓએચ માઇનસ કંઈક અવકાશીય અવરોધ અનુભવતો હશે પણ આ અવકાશીય ઓએચ માઇનસ છે એની બલ્કીનેસ ઓછી છે તેના ઉપર પ્રબળ ઋણ વીજભારિત વીજવાદળ મોટું નથી જેમ કે ટર્સરી બ્યુટોક્સાઇડમાં છે એ રીતે આથી આ ઓએચ માઇનસ જ્યારે આ હાઇડ્રોજનને લેવા આવે છે ત્યારે અવકાશીય અવરોધ ઓછો અનુભવે છે આ મિથાઇલ દ્વારા આથી આ OH- આ હાઇડ્રોજન સાથે જોડાઈને નિપજ કંઈક આવી આપે છે CH3 સિંગલ બોન્ડ C CH3 ડબલ બોન્ડ CH CH3 આ મુખ્ય નિપજ મળે પણ ક્યારે સેટ ઝેફ અને રીઝન શું શું કીધું છે આ બીટા કાર્બન ઉપર આ OH- કે જે ઓછો બલકી છે તે ઓછો અવકાશી અવરોધ અનુભવે પરંતુ જ્યારે આપણે આની અંદર ઉમેરીએ ટર્શરી બ્યુટોક્સાઇડ CH3CCH3CHO- ટર્શરી બ્યુટોક્સાઇડ બેઝ હવે દીકરાઓ આ જે ટર્શરી બ્યુટોક્સાઇડ બેઝ છે જે બલ્કી બેઝ છે હવે એ બલ્કી બેઝ ને જ્યારે જોડાવાની વાત આવે ત્યારે એની પાસે બે પોસિબિલિટી છે હાઇડ્રોજનને ઉપાડવા માટે એક તો કાં તો એ બલ્કી બેઝ આ હાઇડ્રોજનને એટ્રેક કરશે એટલે કે સોરી હું ઉપરની સાઈડનો હાઇડ્રોજન બતાવું અને બીજું કાં તો આ બલ્કી બેઝ આ હાઇડ્રોજનને એટ્રેક કરશે સ્વાભાવિક છે મુખ્ય નિપજ તરીકે જો તમારે વધુ નિપજ જોતી હોય તો આ જ હાઇડ્રોજન છે એ સરળતાથી પ્રાપ્ત થવો જોઈએ પણ રિયાલિટી એવી છે કે અહીંયા બલ્કી બેઝમાં બલ્કીનેસ વધારે છે બલ્કીનેસ એટલે અહીંયા CH3CH3CH3 ટોટલ ઋણ વીજભારિત વીજવાદળ મોટું છે અને અહીંયા આ 1 2 અને થર્ડ પોઝિશન ઉપર રહેલા બીટા કાર્બનના હાઇડ્રોજનને રિપ્લેસ કરવો હોય ત્યારે આ બલ્કી બેઝ જ્યારે આ કાર્બન તરફ આવશે ત્યારે આ મિથાઇલ સમૂહો પણ એને અવરોધશે આથી કહી શકાય કે વધુ બલ્કી બેઝ હોવાને કારણે આ એક્ઝામ્પલમાં તમને બતાવું છું તો ત્રીજા બીટા કાર્બન પરના હાઇડ્રોજન ને વિલોપિત કરવા વધુ અવકાશીય અવરોધ અનુભવે દીકરો ખાસ ધ્યાન રાખજો આ હાઇડ્રોજનને બલ્કીનેસ આની વધારે છે બલ્કી બેઝ છે હવે આ બલ્કીનેસને કારણે જો આ હાઇડ્રોજનને વિલોપિત કરવા જાય તો આ બે મિથાઇલનું ઋણ વીજભારિત વીજવાદળ આના મોટા ઋણ વીજભારિત વીજવાદળને અપાકર્ષે અને અપાકર્ષણને કારણે આ બલ્કી બેઝ સરળતાથી આ હાઇડ્રોજનને વિલોપિત જ નહીં કરી શકે કેમ કે ખુદની બલ્કીનેસ વધારે છે પોતે એટલો પ્રબળ બેઝ છે કે અવકાશી અવરોધને કારણે તે નજીક જ નહીં જઈ શકે કદ જ મોટું છે આથી કહી શકાય કે આ વિલોપન શક્ય નથી કારણ કે અવકાશીય અવરોધ વધુ છે આથી આ બલ્કી બેઝ એવા બીટા કાર્બન પરથી હાઇડ્રોજનને દૂર કરશે કે જ્યાં અવકાશીય અવરોધ ઓછો હોય આથી આ વિલોપન રાઈટ છે કેમ કે અહીંયા અવકાશીય અવરોધ ઓછો છે અને અહીંયા વધુ છે આથી મુખ્ય નિપજ તરીકે એવી નિપજ શક્ય બને કે જેમાં એચ અહીંયાથી દૂર થાય ઓછો બલ્કીનેસ હોય ઓછી બલ્કી ઇફેક્ટ સ્ટેરિક ઇફેક્ટ હોય ઓછો અવકાશીય અવરોધ ઊભો થાય એ જગ્યાએથી બીટા હાઇડ્રોજનને રિપ્લેસ કરશે આ બલ્કી બેઝ આથી મુખ્ય નિપજ અહીંયા મળશે ખાસ સાંભળજો CH3 સિંગલ બોન્ડ CCH3 અહીંયા એચ એમ નામ રહેશે CH ડબલ બોન્ડ CH2 આ જે મુખ્ય નિપજ મળશે હોફમેન હોફમાન નિપજ હોફમાન એલિમિનેશન પ્રોડક્ટ જ્યારે આ સેટ ઝેફ નિપજ છે રાઈટ જ્યારે આમાં આ નિપજ અહીંયા ગૌણ છે અને આ નિપજ અહીંયા ગૌણ છે એટલે આઈ હોપ કે તમે સમજી શક્યા કે જ્યારે તમને બલ્કી બેઝ પ્રક્રિયામાં આપેલો હોય ત્યારે તમારે વિલોપિત નિપજ કઈ લખવાની મુખ્ય નિપજ હોફમેન એલિમિનેટેડ પ્રોડક્ટ રાઈટ તો ચાલો હવે હું તમને એવા એક્ઝામ્પલ આપું કે જેની અંદર હોફમેન પ્રક્રિયા પણ થઈ શકે અને સેટઝેફ નિપજ પણ મળી શકે ત્યારે કઈ નિપજ મુખ્ય હોય ઉમેરેલા પ્રક્રિયકને આધારે ડિસાઈડ કરવાનું રહેશે રાઈટ તો હવે આપણે એવા ઉદાહરણ સાથે આગળનો પોઈન્ટ લઈએ ચાલો દીકરાઓ આપની સમક્ષ મેં ત્રણ જુદી જુદી પ્રક્રિયાઓ રાખેલી છે એના ત્રણેય એક્ઝામ્પલ્સ એવા સેટ કરેલા છે
કે જે આલ્કોહોલિક KOH વાપરો ને ત્યારે એમાં કાર્બોકેટાઇનના રીએરેન્જમેન્ટ દ્વારા જ પ્રોડક્ટ મળે, એટલે સરળ પ્રક્રિયા નથી આપેલી. સરળ પ્રક્રિયા તો આરામથી થઈ જાય, પરંતુ મેં એવી પ્રક્રિયા આપેલી છે કે આલ્કોહોલિક KOH વાપરો ને તોય થોડું મગજ વાપરવું પડશે, અને બીજી બલ્કી બેઝની હાજરીમાં. તો ફર્સ્ટ ઓફ ઓલ મેં આપ અને આ એવા જ એક્ઝામ્પલ આપેલા છે જે આગળના ટોપિકમાં આપણે ડિસ્કસ કરી ગયા છીએ, રાઈટ? ચાલો, તો સૌથી પહેલાં પ્લીઝ તમે એક કામ કરો, વિડીયો પોઝ કરો અને તમારી રીતે પ્રોડક્ટ બનાવો. એ પ્રોડક્ટ બનાવી લીધા પછી એકવાર પછી પ્લે કરો આગળ, ત્યારે હું તમને ફાઇનલી અત્યારે સોલ્વ કરાવું છું, ત્યારે તમને ખ્યાલ પડશે કે તમારો આન્સર સાચો છે કે ખોટો, રાઈટ? સો પ્લીઝ સેલ્ફ પ્રેક્ટિસ કરો અને વિડીયો પોઝ કરો. તો દીકરાઓ, ચાલો હવે હું આને સોલ્યુશન તમને આપી દઉં. દીકરાઓ, આ છે આલ્ફા કાર્બન અને આ છે બીટા કાર્બન. આલ્કોહોલિક KOHની હાજરીમાં પ્રક્રિયા કરશો ત્યારે સેટ જેફ પ્રક્રિયા થશે અને ગૌણ નિપજ કંઈક આવી મળશે. અને સોરી, પહેલાં તો મુખ્ય નિપજ લખીએ. તો દીકરાઓ યાદ રાખજો, આ બોન્ડ તૂટવાથી અહીંયા કાર્બોકેટાઇન બનશે. આ કાર્બોકેટાઇન બને ત્યારે આ હાઇડ્રોજનમાં રીએરેન્જમેન્ટ થશે અને રીએરેન્જમેન્ટ થકી આપણને મુખ્ય નિપજ મળશે CH3. અહીંયા ડબલ બોન્ડ, આ છે મુખ્ય નિપજ. દીકરાઓ, મુખ્ય નિપજ અને અહીંયા હું ગૌણ નિપજ લખું છું, ડબલ બોન્ડ CH2, રાઈટ? અહીંયા આપણી જે બાય પ્રોડક્ટ છે, બાય પ્રોડક્ટ પણ લખવી પડશે દીકરાઓ. તો બાય પ્રોડક્ટ અહીંયા લખીશ, પ્લસ KCl એન્ડ H2O. આ છે ગૌણ નિપજ, રાઈટ? હવે ટર્શરી બ્યુટોક્સાઇડ, મતલબ કે આ બલ્કી બેઝ છે દીકરાઓ, અને બલ્કી બેઝ આવે ત્યારે તરત સ્ટ્રાઇક થઈ જવું જોઈએ કે મળતી મુખ્ય નિપજ છે એ સેટ જેફ કરતા વિપરીત છે, રાઈટ? તો આ એલિમિનેશન પ્રક્રિયા છે, એનું નામ છે હોફમેન વિલોપન પ્રક્રિયા. અને આ હોફમેનમાં બલ્કી બેઝની બલ્કીનેસ ઇફેક્ટને કારણે તે અવકાશીય અવરોધ વધુ અનુભવશે અને એવી જગ્યાએથી બીટા હાઇડ્રોજનને વિલોપિત કરશે કે જે જગ્યાએ અવકાશીય અવરોધ ઓછો હોય. એટલે કે મળતી નિપજ એ સેટજેફ નિપજથી વિપરીત મળશે, એટલે કે જે નિપજ સેટજેફમાં ગૌણ હતી એ હોફમેનમાં મુખ્ય બનશે. આથી હોફમેનની જે મુખ્ય નિપજ હશે કંઈક આવી આવશે, ડબલ બોન્ડ CH2 મુખ્ય નિપજ. યાદ રાખજો, હોફમાન પ્રોડક્ટ અને ગૌણ નિપજ છે, એ ગૌણ નિપજ જે છે એ આવી મળશે કઈ પ્રક્રિયા દ્વારા? હોફમેન વિલોપન દ્વારા. ચાલો આગળ વધીએ, આપણી પાસે હજી એક એક્ઝામ્પલ છે, આપ જોઈ શકો છો. આ છે આલ્ફા કાર્બન, આ છે બીટા કાર્બન, આ છે બીટા કાર્બન. હવે આ બોન્ડ તોડીએ આલ્કોહોલિક KOHની હાજરીમાં, તો યાદ રાખજો બંને પ્રક્રિયામાં કાર્બોકેટાયન પુનઃ રચના થશે જ. આ ઘટનામાં જોશો, કાર્બોકેટાયન રચાશે, આ બીટા કાર્બન ને આ પણ બીટા કાર્બન. તો બીટા કાર્બનમાં જો પોઝિટિવ ચાર્જ આવે તો આ બોન્ડ તૂટી અને રીએરેન્જમેન્ટ થશે, આ કાર્બન ઉપર શિફ્ટ થશે, મિથાઈલ 1-2 મિથાઈલ શિફ્ટ થશે અહીંયા બંને પોઝિશન ઉપર. આથી દીકરાઓ ખાસ યાદ રાખજો, આલ્કોહોલિક KOHની હાજરીમાં પ્રક્રિયા કરશો, માઇનસ KCl માઇનસ H2O થશે અને પુનઃ રચના થશે કાર્બોકેટાયનમાં. કઈ પ્રક્રિયા છે? સેટઝેફ. આથી આપણી ગૌણ નિપજ કેવી હશે? ગૌણ નિપજ તો આ બીટા કાર્બન ઉપરથી હાઇડ્રોજન દૂર કરશો એટલે નિપજ આવી આવશે, CH3 સિંગલ બોન્ડ CH3 સિંગલ બોન્ડ CH ડબલ બોન્ડ CH2 જે આપણી ગૌણ નિપજ છે. જ્યારે મુખ્ય નિપજ આવશે CH3, સાંભળજો, આ મિથાઇલ સમૂહ છે એ અહીંયા જ્યારે CL દૂર થશે, પોઝિટિવ ચાર્જ આવશે એટલે મિથાઇલ શિફ્ટ થઈ જશે, અહીંયા અહીંયા જોડાઈ જશે અને આ પોઝિટિવ ચાર્જ ટર્શરી કાર્બોકેટાઇનમાં રૂપાંતર થઈ જશે, રાઈટ? આપણે આગળ જોઈ ગયા. તો અહીંયા CH3 અહીંયા પોઝિટિવ ચાર્જ ડેવલપ થાય, CH અહીંયા CH3 ને અહીંયા CH3 થઈ જશે, રાઈટ? રીએરેન્જમેન્ટથી આ હાઇડ્રોજન છે એલિમિનેટ થશે અને અહીંયા ડબલ બોન્ડ રચાશે, આ જે આપણી થઈ જશે મુખ્ય નિપજ. આ છે સેટ ઝેફ મુખ્ય નિપજ, જે કાર્બોકેટાયનની પુનઃરચના દ્વારા ઉત્પન્ન થાય છે, કાર્બોકેટાયનની પુનઃરચના. પરંતુ જો તમે ટર્શરી બ્યુટોક્સાઇડની હાજરીમાં પ્રક્રિયા કરો છો તો હોફમેન એલિમિનેશન એટલે કે વિલોપન પ્રક્રિયા થશે. બલ્કી બેઝ છે અને બલ્કી બેઝની હાજરીમાં પ્રક્રિયા કરશો
तो बल्कि बेज एवा बीटा हाइड्रोजन ने दूर करशे के ज्यां बल्कि बेज पोते अवकाशी अवरोध ओछो अनुभवे। आथी स्वाभाविक छे के आमांथी आ बीटा कार्बन उपरथी ने हाइड्रोजन दूर करशे आ बल्कि बेज, तो आपणे मुख्य निपज कंईक आवी मळशे CH3 single bond CH3 CH3 single bond CH double bond CH2। आ मुख्य निपज बने जेने हॉफमैन प्रोडक्ट कहेवाय। જ્યારે CH3 સિંગલ બોન્ડ CH3 ડબલ બોન્ડ CH3 આ છે ગૌણ નિપજ, રાઈટ। હવે અહીંયા રાખ, અહીંયા ધ્યાન રાખો દીકરાઓ, આ જુઓ પાંચ કાર્બન ધરાવતું સાયક્લો આલ્કેન યુક્ત આલ્કાઇલ હેલાઇડ છે, એની વિલોપન કરવા જાઉં છો तो विलोपन थी आमा थासे रिंग एक्सपांशन। याद करो छ कार्बन होय त्यारे रिंग एक्सपांशन नहीं थाय, पर छ कार्बन सुधीनी रिंग होय तो रिंग एक्सपांड थई ने एक कार्बन नो वधारो करशे। छ कार्बन होय तो रीअरेंजमेंट थी ज अंदर डबल बॉन्ड आवशे रिंग नी अंदर, पण ज्यारे पांच कार्बन सुधीनी रिंग होय जे लाइक त्रण कार्बन नी रिंग होय तो विलोपन थी चार कार्बन वाळो साइक्लिक आल्किन बने, चार कार्बन वाळी रिंग होय तो विलोपन थी पांच कार्बन वाळो साइक्लिक आल्किन बने, अने पांच कार्बन धरावती आल्केन साई चक्रीय आल्केन नी रिंग छे तो विलोपन नी प्रक्रिया करीए दीकरा, तो आ बॉन्ड तूटे अने मेन प्रोडक्ट आ बॉन्ड ने शिफ्टिंग थई रिंग एक्सपांशन थाशे दीकरा, रिंग एक्स एक्सपांशन। અને આપણે મુખ્ય નિપજ બનશે છ કાર્બન ધરાવતું ચક્ર। દીકરાઓ મેઇન પ્રોડક્ટ જ લખું છું, મુખ્ય નિપજ જેને આપણે સેટ જેફ નિપજ કહી શકાય। જ્યારે ગૌણ નિપજ મળવી જોઈએ, ગૌણ નિપજ આવી મળશે, જો હું સાઈડમાં લખી દઉં છું, એક આ ગૌણ નિપજ મળશે અને એક આ ગૌણ નિપજ મળશે। જ્યારે બલ્કિ બેઝની હાજરીમાં પ્રક્રિયા કરો છો ત્યારે હોફમેન વિલોપન પ્રક્રિયા થશે અને મુખ્ય નિપજ તરીકે એવી નિપજ મળે કે જ્યાં બલ્કિ બેઝ ઓછો ઇફેક્ટિવ હોય અવકાશીય અવરોધને લીધે। રેડી, આથી આથી આ નિપજ છે આપણી મુખ્ય નિપજ બનશે। આ પ્રક્રિયાને કહેવાય હોફમેન વિલોપન પ્રક્રિયા, હોફમેન પ્રોડક્ટ। રેડી, તો દીકરાઓ આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એલિમિનેશન રિએક્શન્સ હતી આપની સમક્ષ જે આજના લેક્ચરમાં રજૂ કરી છે। દીકરાઓ આ રિએક્શન્સ વિશે આપણે ટેક્સ્ટબુકની અંદર કોઈ ઉલ્લેખ નથી, પણ આ રિએક્શન્સમાંથી દર વર્ષે કોઈ ને કોઈ એક્ઝામની અંદર એક ક્વેશ્ચન તો જરૂર આવે છે। એટલે દીકરાઓ આ રિએક્શન બાય હાર્ટ બધાને ક્લિયર હોવી જોઈએ। મેં દરેક મુદ્દાઓને છીણવટ કરી એક્ઝામ્પલ સાથે તમને સમજાવેલ છે, એટલે દરેક પોઈન્ટને ખાસ ધ્યાન રાખજો ક્યારે કયો નિયમ લાગુ પડે। રેડી, ચલો તો દીકરાઓ બાકીના ટોપિકને આપણે આગળ વધારશું નેક્સ્ટ લેક્ચરની અંદર। અને દીકરાઓ એક બાબત ખાસ બીજી કે હજી એલિમિનેશનમાં બે પ્રકાર છે, ઇ1 અને ઇ2 પ્રકારની વિલોપન પ્રક્રિયા, પરંતુ એ પ્રક્રિયા અત્યારે જરૂરી નથી, પરંતુ જ્યારે જરૂરી હશે ત્યારે હું JEE અને NEET લેક્ચર માટે એક્સ્ટ્રા લેક્ચર્સ એરેન્જ કરીશ અને ત્યારે એની જરૂર પડશે ત્યારે એના વિડીયો બનાવીને આપને મોકલીશ। રાઈટ, તો દીકરાઓ આજનો લેક્ચર આપણે અહીંયા સુધી રાખીએ, બાકી નેક્સ્ટ લેક્ચરમાં રાસાયણિક ગુણધર્મોને આગળ વધારશું। ત્યાં સુધી રજા લઉં, ગુડ બાય, ટેક કેર, જય શ્રી કૃષ્ણ।